મહેસાણા કોંગ્રેસમાં વધુ એક ભંગાણ થયું છે. પૂર્વ પ્રદેશ મંત્રી નારાયણ પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે તેવા એંધાણ છે, ત્યારે 37 વર્ષથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે નારાયણ પટેલ. ભાજપમાં જોડાશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે કેસરીઓ તેઓ ધારણ કરશે. કોંગ્રેસમાં થતી અવગણનાને લઈને તેઓએ રાજીનામું આપ્યું. કોંગ્રેસમાં રહીને ગરીબ લોકોના કામ ન કરી શક્યો તેવું નારાયણ પટેલે જણાવ્યું. ભાજપ દ્વારા કરાયેલા વિકાસથી પ્રેરાઈને ભાજપમાં જોડાઈ રહ્યો છું. કાર્યકરોની નારાજગીને લઈને આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અસર વર્તાશે. છેલ્લા 1985થી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય તરીકે કામગીરી કરી છે. મારો જૂનો સાબરકાંઠા જિલ્લો હતો, 13-14ની અંદર નવો જિલ્લો બન્યો. માન્ય મોદી સાહેબે મારે ડિસ્ટ્રિક્ટ આપી. 13-14થી હું ડિસ્ટ્રિક્ટનો વિકાસ જોઈ રહ્યો હતો અને એ સંજોગોમાં મને બહુ ટાઈમથી ગૂંગળામાં નથી. અને કોંગ્રેસની અંદર છેલ્લા 3-1 વર્ષથી સ્ટેટનું અમારું કોઈ માળખું જ નથી. એટલે એ સંજોગોની અંદર જેને તમે નિમણૂક આપો, ઉપપ્રમુખ બનાવો, મહામંત્રી બનાવો, પ્રદેશ મંત્રી બનાવો, કોઈને પણ બનાવો, પણ કામગીરી આ એ સંજોગો જોતા કે મને કઈ કોંગ્રેસની અંદર પોતે એવું લાગ્યું કે ભાઈ કોઈ સંગઠનની આ સંજોગો નથી. જ્યારે અમારા પૂર્વ પ્રમુખ શ્રી અને વિરોધ પક્ષના નેતા આજથી 2 વર્ષ પહેલો રાજીનામું આપેલું, 1.5 વર્ષ પહેલો, પછી અવળો જગદીશભાઈની અને વિરોધ પક્ષના નેતાની નિમણૂક થઈ. એમને નિમણૂક કરવી હતી તો એ વખતે કરવી હતી, જે સંજોગો ચાલે આ છે તે છે. હવે શોર્ટ ટાઈમ એટલે કોંગ્રેસની અંદર જે હું સંગઠનનો માણસ એટલે સંગઠનની જે તંત્ર ચાલતું તેની મને પીડા થતી. એ સંજોગો મેં આજે કોંગ્રેસને રામનામ કરી અને આજે હું ભાજપની અંદર જોડાવાનો છું. ફોનલાઈન પર સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે. કમલેશ, જણાવશો કે ભાજપ દ્વારા કરાયેલા વિકાસથી પ્રેરાઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે નારાયણ પટેલ દ્વારા, શું અપડેટ મળી રહ્યા છે? મૂળ અરવલ્લી જિલ્લાના અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં કાર્યક્ષેત્ર ધરાવતા નારાયણભાઈ પટેલ 37 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને તેઓ પ્રદેશ મહામંત્રીના પદ પર પણ રહી ચૂક્યા છે. એટલે કે પ્રદેશના નેતા કહી શકાય તેવા નારાયણભાઈ પટેલે આજે 37 વર્ષ પછી કોંગ્રેસને રામરામ કર્યું છે અને તેઓએ વિસનગર ખાતે નિવેદન આપ્યું હતું કે તેઓ આજે કોંગ્રેસ છોડીને સીઆર પાટીલના હસ્તે કેસરીઓ ધારણ કરશે અને તેઓ જે વિકાસની જે વાત છે વિકાસથી પેડાઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને હું કોંગ્રેસમાં રહીને વિકાસ કાર્ય ન કરી શકે તે પ્રકારે તેમને ખેદ પણ વ્યક્ત કર્યો હતો અને માત્ર વિકાસને કારણે તેઓ જોડાઈ રહ્યા હોવાનું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. જોકે જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે એક પછી એક નેતા જઈ રહ્યા છે અને ઉત્તર ગુજરાત ખાસ કરીને જગદીશ ઠાકોર જે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે તેમની જ કાર્યક્ષેત્ર કહી શકાય અને ઉત્તર ગુજરાતમાં જ હાલ કોંગ્રેસ નબળી પડી રહી છે. કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે સીધી અસર વિધાનસભાની ચૂંટણીમાં થાય તેવી હાલ શક્યતા ઉભી થઈ છે. જી બિલકુલ કમલેશ, તમામ માહિતી બદલ આપનો આભાર.